ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોય અને દારૂડિયાઓ જાહેર માર્ગો ઉપર દારૂ પીને જાહેરમાં જ પ્લાસ્ટિકની થેલીઓનો નિકાલ કરતા હોય, જેના પગલે મોટી માત્રામાં દેશી દારૂની ખાલી પોટલીઓને જોઈ લોકોને ભારે હોબાળો મચાવ્યો હતો અને દેશી દારૂનું દૂષણ દૂર કરવાની માંગ સાથે સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામે બસ સ્ટેન્ડ ઉપર મોટા પ્રમાણમાં લોકો દેશી દારૂનું સેવન કરી ખાલી દેશી દારૂની પોટલી નજીકમાં જ ફેંકી દેતા હોય, જેના પગલે મોટી માત્રામાં દેશી દારૂની થેલીઓનો જથ્થો જોવા મળતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને નજીકના લીંબુ છાપરી અને ધોબી તળાવ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા। આ વિસ્તારમાંથી દેશી દારૂનું દૂષણ દૂર કરવાની માંગણી સાથે સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલ કામથી સ્થાનિક બી ડિવિઝન પોલીસને પણ જાણ કરી હતી અને ડી સ્ટાફે પણ સ્થળ ઉપર દોડી આવી દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો જોઈ તેઓએ પણ આજુબાજુમાં તપાસ આરંભી હતી। ભરૂચ એપીએમસીની બાજુમાં હિટવેલા પેટ્રોલ પંપ પાસે રોજની ઉપર હજારો જેટલી આપણે દારૂની પોટલીઓ અને એક દારૂનો બોટલ અહીંયા પડેલો છે। અમે એક જાગૃત નાગરિક તરીકે આ બાબતે જોયું કે અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલે છે, રોજના 400-500 બાળકો અહીંયા ટ્યુશન મેળવેલા છે। સમગ્ર ગુજરાતમાં અત્યારે દારૂબંધી છે અને જે લઠ્ઠાકાંડ બન્યો એમાં ઘણા લોકોના જીવ ગયેલા છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં અને એસપી ઓફિસની મેડમથી 3 કિલોમીટર દૂર આ ઘટના બનેલી છે। અહીંયા પાછળ એક સજ્જન સલીમભાઈ હિટવાલા જેવો નામાંકિત વ્યક્તિ છે, એમના બંગલાના ગેટ પાસે આ દારૂના આટલા આટલા મોટી પોટલીઓ નાખેલી છે। આ વિસ્તાર શું પોલીસની કોઈને ઢાંક નહીં, મને એવું લાગે છે। એટલે હું ભરૂચના એસપીસી લીલા પેનલ પાટીલને અપીલ કરું છું કે તાકીદે લીંબુ છાપડી અને ધોબી તળાવ વિસ્તારમાં જે દારૂ વેચાય છે એને બંધ થવો જોઈએ, નહીં કે આ વિસ્તારનું યુવાધન ખતમ થઈ જશે। આજે હજારો બાળકો અહીંયા ટ્યુશન લેતા હોય અને એ જ જગ્યા પર ખુલ્લે આમ જો દારૂ વેચાતો હોય તો આ બુટલેગરો અને પોલીસનો ખોફને ડરે એવું સાબિત થયેલું છે। અને રાજ્યના ગૃહમંત્રી હંસ સગવી સાહેબને પણ કહીએ કે તાકીદે ભરૂચના આ વિસ્તારની ઉપર ધ્યાન આપે, નહીં તો અહીંયા પણ મોટો લઠ્ઠાકાંડ સર્જાય એવી ઘટનાનું નિર્માણ થશે એવી અમને દહેશત છે। તો આ બાબતે તાકીદે બી ડિવિઝન પોલીસ એક્શનમાં આવી ને તમામ દારૂડિયાઓને પકડીને એમને જેલના સળિયા પાસે ધકેલવા જોઈએ ને કાયમ માટે દારૂબંધી થાય એવી અમારી માંગ છે।